नमस्कार दर्शक मित्रों, आज आपणे एक एवा दंपतीने मळी रह्या छे के जेमने लग्नना घणा समय पछी संतानी प्राप्ति थाई छे। तो आपणे सौप्रथम एमनो परिचय जाणीए के ए लोको क्याना छे अने एमने खरेखर आजे संतान प्राप्तिनुं जे रिजल्ट मळ्युं छे ए कई रीते मळ्युं। तो सौप्रथम तमारो परिचय आपजो, शुं नाम छे तमारुं? ભરતભાઈ મનુભાઈ પટેલ। ભરતભાઈ મનુભાઈ પટેલ। મનુભાઈ પટેલ અને તમારું ગામ? આંગલધરા। આંગલધરા, ઓકે। એટલે તાલુકો કયો કહેવાય? મહુવા કહેવાય। મહુવા, અને જિલ્લો? સુરત। સુરત। તમારું નામ? કલ્પનાબેન ભરતભાઈ પટેલ। હા, હવે તમે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા, કઈ સાલમાં થયેલા? 2010માં। ઓકે, એટલે અત્યારે ચાલે છે 2022, એટલે લગભગ 12 વર્ષ જેવા થઈ ગયા, બરાબર? તો મને એ જણાવો કે આ 12 વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન હતું? ના ના, નહીં નહીં। અને હાલમાં અત્યારે તમારે ત્યાં બાળક છે? હા છે। એ છોકરો છે કે છોકરી? છોકરો। છોકરો છે, બરાબર। કેટલા માસ થયા? 2 માસ થઈ ગયા છે। 2 માસ પૂરા થાય છે? પૂરા થાય છે, આજે જ પૂરા થયા છે। ઓહો, મતલબ 2 માસ થઈ ગયા। હવે મને એ જણાવો કે તમને તમારે ત્યાં 12 વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તો થઈ, પણ લગ્ન થયા પછી કેટલા વર્ષ થાય છે અને સંતાન નથી રહેતું, તો તમે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને ક્યાં ક્યાં કરાવી એ થોડીક માહિતી આપો। અમે છે અહીંયા કરે છે વાત્સલ્યમાં, વાત્સલ્યમાં દવાખાને અમીમાં કરી છે। ઓકે, એટલે ક્યાં આવેલું? ચીખલી। ચીખલી, ઓકે। અમે ચીખલી જ આવ્યું છે, શ્રદ્ધા હોસ્પિટલ, બાકી 3-3 મહિના સુધી તમે એક જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવતા, તો ડોક્ટર લોકો શું કહેતા હતા? આ લોકો કે આવી જાય એમ, કે કોઈ નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી એમ। ઓકે, એટલે તમારા રિપોર્ટ બધા નોર્મલ આવતા છે એમ, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? આવી રીતના તમે કેટલા વર્ષથી ટ્રીટમેન્ટ ચાલુ કરેલી લગ્નના, અંદાજે? 6-7 વર્ષ તો ચાલુ કરી। એટલે 6-7 વર્ષ થયા પછીથી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી? ના, એટલે એટલા વર્ષ અમે કરી, તે પહેલા તમે 2 વર્ષ પછી જેવું ચાલુ કરી। ઓકે, લગ્નના 2 વર્ષ પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી, બરાબર? અને આવી રીતના 6-7 વર્ષ સુધી તમે ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરાવી। હવે ડોક્ટરની ટ્રીટમેન્ટથી સારું નહીં થાય તો આપણે ગામમાં રહેતા હોય તો ભગત ભુવાને પણ આપણે બતાવીએ, તો એવા કેટલા ભગત ભુવાને બતાવેલું? અંદાજે 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 તો ઘણું બધું હોય, તો પણ 5-6-7-8-10 વધારે? ઓહો, વધારે। તો મને એ જણાવો કે તમે મતલબ આટલા બધા મતલબ ભગત ભુવાને બતાવ્યું હશે, પછી જે કઈ આયુર્વેદિકની દવા પણ કરાવી હશે, કરાવી ખરી? આયુર્વેદિક નથી કરાવી, ઓકે, દવાખાને દવા કરાવી। હા, તો આ ટોટલ તમારો ખર્ચો કેટલો થયો? તો ઘણો ખર્ચો થઈ ગયો, એટલે આમ કેટલો આમ અંદાજે? તમે હાલમાં શું કરો છો? હાલમાં તો નોકરી કરું છું। ઓકે, તો મતલબ નોકરી કરો છો અને આટલો બધો મતલબ ખર્ચો થતો કેવી રીતના પરવડતો? મતલબ અત્યારે નોકરી લાગી છે, એના પહેલા તો ઈરાક ક્યાં હતો, કામ કરતો ઈરામાં, બરાબર? તો અંદાજે કેટલો ખર્ચો કર્યો હશે? 5-6 લાખ નો તો થઈ ગયા હશે। ઓહો, ઓછામાં ઓછા 5 લાખ ના થઈ ગયા હશે, એનાથી વધારે થયો પણ ઓછો તો નહીં? નહીં। હવે આટલો બધો ખર્ચો કરાવ્યા પછી પણ જ્યારે રિઝલ્ટ નહીં મળ્યું, તે ત્યારે તમારા મનમાં વિચાર કેવા આવતા? મતલબ શું થતું એમ? આટલો ખર્ચો કરતા બી નથી મેળવતો તો શું એમ, બરાબર છે? હવે તમારે ત્યાં અત્યારે તો બાળક છે, બરાબર? અને 2 માસ થઈ ગયા છે આજે, આજે 2 માસ થઈ ગયા, તો એ રિઝલ્ટ શેનાથી આવ્યો થોડીક વાત કરો। આપણે જે આ પ્રોડક્ટ આપી છે એનાથી, જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે, આ જે નેચરામોર છે, જે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, નેચરામોર ફોર મેન વેનિલા ફ્લેવર, નેચરામોર ફોર વુમન છે, અને આ છે વુમન વેલનેસ, અને એની સાથે સાથે બીજી કઈ પ્રોડક્ટ વાપરેલી છે, આ જે ન્યુટ્રી લીવર છે, અને એની સાથે મેન વેલનેસ, આ પ્રોડક્ટ તમે વાપરી, તો મને તમે સાચી વાત એ જણાવો કે શરૂઆત તમે કરેલી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કે ના? કંઈ વિશ્વાસ નથી, તો
મતલબ વાપરી જોઈએ એમ કર્યો. ઓકે, એટલે પહેલી વખત તમને જાણવાનું મળ્યું તો પહેલી જ વખત લઈ લીધું કે પછી કેવું? પ્રેગ્નન્સી નું રિઝલ્ટ મળી ગયું બેન, તમે બોલી શકો? 15 દિવસ પછી અમે દવા લીધી, માસિક આવ્યું ને. ઓકે, પછી પાછું માસિક ચાલુ થયું, પછી તો રિઝલ્ટ આવી ગયું. ઓકે, એટલે કેટલા મહિના? મહિનો, દોઢ મહિનો? 1-1.5 મહિનામાં રિઝલ્ટ આવી ગયું. દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું, બરાબર. તો એ કેટલો ખર્ચો થયો અંદાજે? પહેલા 4 મહિનાની દવા લીધી, 15,000ની લીધી. ઓકે, એટલે 4 મહિનાની સાથે જ લઈ લીધું હતું. એટલે 15,000નો ખર્ચો આમ જોવા જઈએ તો થયો કહેવાય, પણ આમ તો તમને દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું, એટલે કમસે કમ 4-5 હજારમાં જ તમારું આ રિઝલ્ટ તો મળી ગયું કહેવાય, બરાબર ને? તો ક્યાં 5 લાખ રૂપિયા અને ક્યાં 4-5 હજાર રૂપિયા. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો કે આ દંપતીને ત્યાં ખરેખર રિઝલ્ટ આવી ગયું છે. હવે મને એ જણાવો કે પ્રેગ્નન્સી રહ્યા પછી તમારા શરીરમાં કંઈ તકલીફ આવી ખરી? ના, કંઈ જ નહીં, બરાબર. તો બાળક છે ખરું અત્યારે? મને બતાવી શકો ખરા? હા, બતાવજો ને. દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો, આ 2 માસનું બાળક છે. શું નામ રાખ્યું છે? શ્રેયાસ. શ્રેયાસ? શું? પ્રિયાંશ. શ્રેયાંશ. 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 ઓકે, મતલબ આ 2 માસ થઈ ગયો છે અને એકદમ તંદુરસ્ત છે. આ તમે જોઈ શકો. હવે ઘણા બધા દંપતીઓ ખરેખર આજે લગ્નના ઘણા વર્ષ થઈ જાય છે પણ એમને ત્યાં બાળક રહેતું નથી, કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે એમને, બરાબર. તમારે તો રિપોર્ટમાં બધું નોર્મલ જ આવતું હતું, તો પણ તમારે ત્યાં સંતાનના પ્રોબ્લેમ હતા જ, તેવા દંપતીઓને તમારે શું કહેવું છે? એમ વિશ્વાસ રાખીને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ. હા, વિશ્વાસ રાખીને આ પ્રોડક્ટ લેવી જોઈએ, બરાબર છે. સારામાં સારું રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવે, બરાબર છે. તમને અત્યારે કેવું થાય? હવે તો તમે ખુશ ને? હા, અમે ખુશ છીએ. ભલે 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય પણ આજે આપણે ત્યાં બાળક છે, બરાબર ને? તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હવે તમને આ પ્રોડક્ટ ભલામણ કોના કરેલી એ થોડીક માહિતી આપો. અમારે ગણેશભાઈને વાત કરીએ, પછી એને ગૌરવભાઈને કહી. આ જે અહીંયા બાજુમાં બેસેલા છે આ ગણેશભાઈ. ઓકે, એમણે ગૌરંગભાઈ જોડે વાત કરી. તો ગૌરંગભાઈ, કોઈ દંપતી તમારો સંપર્ક કરવા માંગતા હોય માહિતી માટે અને સંપર્ક કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપજો. 72-0-3-0-0-0-75-57-57. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.